वेलकम बेक। हाल उनाळो माथे छे, पाणीનો પોકાર યથાવત છે અને જેને લઈ અમારી ટીમ અંતરિયાળ ગામોમાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચી હતી અને જ્યારે અમે ગ્રાઉન્ડ પર ઉતરીને જાણ્યું તો ગામડામાં ખરેખર અંતરિયાળ ગામડાના લોકોને આકરો ઉનાળો લાગી રહ્યો છે। કેવી રીતે આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં। ડંકીના ધમરનો અવાજ, ડંકી ધમતા હાંફી રહેલા આધેડ મહિલાના શ્વાસનો અવાજ, જો કદાચ તંત્રના બહેરા કાન સુધી પહોંચી જાય તો આ ગામની તમામ મહિલાઓની મોટામાં મોટી સમસ્યા દૂર થઈ જાય। દોઢ કલાકથી આ મહિલા ડંકી ધમી રહી છે। આટલા પરિશ્રમ બાદ પણ મહિલાને મળ્યું છે માત્ર એક ડોલ પાણી, અને એ પણ સાવ ગંદુ। જાણે ટપક સિંચાઈથી પાણી ડોલમાં ભરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પાણીની તંગીની ચાળી ખાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના કનવાલ ગામના આ દ્રશ્યો છે। લાઇનમાં ઊભા રહીને રાત ઉજાગરો કર્યા બાદ માંડ પાણી ભરવાનો વારો આવે અને તે એક બે બેડા માંડ પાણી ભરાય, પરંતુ આ બેડા પાણી ભરવાનો સંઘર્ષ તો આ મહિલા જાણે છે। આ તો થઈ માત્ર ગામની એક મહિલાની વાત, પરંતુ ગામમાં આવી હજારો મહિલાઓ છે જે તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે કંઈક આવો જ સંઘર્ષ કરવા મજબૂર છે। પીવા પડે પરાણે, પછી એમ પાણી નહીં આવતું, બેસાડેલા છે ખરા પણ લાઈન ડાબી, પણ હજી પાણી નહીં આવ્યું। પાણી આવે તો, પાણી આવી જાય તો સારું, એમ પાણી નહીં જડતું અમારા ગામે। આખી રાત દિવસ અહીં બેહી રહેવું પડે, આવીને રાતે આવે, દિવસે આવીએ તોય વારો જડતો નહીં। આખી રાત, રાતે એક બે વાગે આવીએ ને તોય વારો જડે, પછી ઊંઘી જવાય ને તો આખો દિવસ પાણી વગર રહેવું પડે, ઢોરને પાવરને જડતું નહીં। ગામ લોકોનું કહેવું છે કે દર ઉનાળે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ગામની કાયમી સમસ્યાના ઉકેલ માટે નલ સે જલ યોજનાનો લાભ ગામને મળ્યો, પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી ગઈ કે નળ તો મળ્યા પણ નળમાં પાણી ન આવ્યું। જ્યારે લાઈન આવી ત્યારે ચકલીઓને એવું મૂકી પણ પાણી આવ્યું નહીં, એક વર્ષ થયું પાણી નહીં આવ્યું। પાણીની આ સમસ્યા પંચાયતે તંત્રના કાને અનેકવાર પહોંચાડી, પરંતુ આજ સુધી સમસ્યાનો ઉકેલ જ નથી આવ્યો। પાણીની સમસ્યાના ઉકેલ માટે કેટકેટલાય સ્વખર્ચે લોકોએ કૂવા બનાવ્યા, પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે ને, એટલે કે ભૂગર્ભ જળ જ ઊંડા ઉતર્યા હોય તો કૂવામાં પાણી ક્યાંથી હોય। પંચાયતના સભ્યનું કહેવું છે કે જો હાફેશ્વર પાણી પુરવઠાની યોજનાની લાઇનમાંથી કનવાલને પાણી આપવામાં આવે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય। જે કંઈ હોતું હોય એ પાણી મારે થોડી ભલામણ કરો અને ગમે એ પાણીનો ઉપયોગ કરી આલો બીજું હું। છોટાઉદેપુર જેવો જ પાણીનો પુકાર અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ છે। ચાર દિવસ બી પૂરતું પાણી નથી મળતું અમને, અમારા જોઈન્ટ ફેમિલી વાળા હોઈએ અમે, તો અમે પાણી કઈથી લાવવાનું? પાણીની બહુ જ તંગી છે ને, પાણી ખરાબ આવે છે। અરવલ્લીના મોડાસાના કસ્બા વિસ્તારમાં રહેતી દરેક મહિલાઓની એક જ વેદના છે કે પાણી મળતું નથી। અરવલ્લી જિલ્લાનો બીજો સૌથી મોટો ડેમ એટલે કે માજમ ડેમ હાલ સમારકામ માટે દરવાજા ખોલી ડેમને ખાલી કરવામાં આવ્યો। માજમ નદીમાં તળિયા સુધીનું પાણી છોડી દેવામાં આવ્યું છે। આ જળાશય દ્વારા જૂથ યોજના તેમજ મોડાસા શહેરને પાણી આપવામાં આવતું, જોકે જળાશયમાં પાણીનો જથ્થો હવે નહિવત થઈ જતા તંત્રના આયોજનની હવે પરીક્ષા થઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મોડાસા શહેરમાં કસ્બા વિસ્તારમાં પહોંચી ગલીઓમાં જીવતી જિંદગી હાલ પાણીના સંકટ હેઠળ નિસાસા નાખી રહી છે। સંયુક્ત પરિવારમાં રહેતા લોકોને પાણીની જરૂરિયાત વધુ પડે છે અને તેના કારણે જ સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે પાણી આપો। અમારા જોઈન્ટ ફેમિલી વાળા હોઈએ અમે, તો અમે પાણી કઈથી લાવવાનું? કપડાં ધોવા, નાહવા ધોવા, પીવાનું બધું પાણી પૂરતું અમને મળતું નથી, પાણી સમયનો કોઈ નક્કી નથી, આવે તો 11 વાગે આવે, આખો આખો દિવસ ના આવે, 3 દિવસે પાણી આવે છે, એ પણ 1 કલાક 1 કલાક આવે, 1.5 કલાક આવે। ઘરમાં 9 સભ્યો હોય તો પાણી વગર જીવન કેવી રીતે ચલાવવું તે મુશ્કેલી છે। પાણીના એક ટીપા માટે સ્થાનિકો વલખા મારે છે, સાંભળો અહીંની મહિલાઓની વેદના। પાણીની બહુ જ તંગી છે ને, પાણી ખરાબ આવે છે,
તો ઇન્સાનો બહુ હેરાન થઈ ગયા છે ને બીમાર બી થઈ ગયા છે. કોઈ સમો નથી પાણીનો, વારો વારો હોય પણ કોઈ નક્કી નથી. રાત્રે બી આવે ને બપોરે બી આવે. દાવો છે કે પાણીનો સમય અનિયમિત હોવાથી વાસણ ઘર આગળ જ રાખવા પડે છે. જ્યારે પાણી આવ્યું તેવી બૂમ પડે કે ગલી મહોલ્લામાં દોડધામ મચી જાય. મોડાસા શહેરમાં માજુમ જળાશય આવેલું છે અને જળાશયમાં દરવાજાના કામને લઈને હાલ જે પાણી છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે. પરંતુ હવે જળ સંકટની સ્થિતિ મોડાસા શહેરમાં છે, કારણ કે મોડાસા શહેરને આ જળાશયમાંથી પાણી આપવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવીશ, શહેરના કસ્બા વિસ્તારમાં છું. ખાસ કરીને દ્રશ્યો એવા છે કે જાણે પાણીની જે રાહ જોવામાં આવે છે, કારણ કે 3 દિવસે પાણી મળે છે. રવિવારે પાણી મળ્યું હતું, મંગળવારનો દિવસ છે, પાણી ગમે ત્યારે આવે તેવી શક્યતાઓને લઈને આ જ પ્રકારે દરેક ઘરમાં સ્થિતિ જોવા મળે છે કે પોતાના જે અહીંયા જે વાસણ છે તે ખુલ્લા રાખવામાં આવે છે. પાણીના તમામ આ સ્થિતિના વચ્ચે જળ સંકટ ઊભું થયું છે શહેરમાં, અને જે જોઈન્ટ ફેમિલી સાથે રહેતા હોય છે, સહપરિવાર રહેતા હોય છે, તેમને મોટી તકલીફ રહેતી હોય છે. કારણ કે પાણી પીવાનું બહારથી લાવવું પડે છે, ખરીદવું પડે છે. તેવા સંજોગોમાં પાણી મામલે નગરપાલિકા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે કે વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ 3 દિવસે પાણી આ વિસ્તારમાં મળી રહ્યું છે. તેવા સંજોગોમાં ચોખ્ખું પાણી આપવામાં આવે, સાથે સાથે સમયસર પાણી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આ તરફ મોડાસા નગરપાલિકાના કોંગ્રેસ નેતાનો દાવો છે કે શહેરને મળવાપાત્ર પાણી 10 MLD છે. તેવા સંજોગોમાં કસ્બા સહિત સોસાયટી વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ કફોડી છે. એટલું જ નહીં, પાણીની પાઇપલાઇન ગટરમાંથી પસાર થતી હોવાથી ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં પહોંચે છે. નગરપાલિકા ખરેખર જો નગરના લોકોની સુખાકારી ઇચ્છતી હોય, એક સારું આરોગ્ય આપવા માંગતી હોય, તો બધા કામો બાજુ પર મૂકીને શુદ્ધ પાણી આપવા માટેની જે યોજના છે અને જે નેમ સાથે બજેટમાં મોટી મોટી રકમોની જોગવાઈ કરે છે, પરંતુ આ ગંદા પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલવામાં આવે એવી અમારી લાગણી છે. જો આ અંગે કંઈ પણ નિર્ણય નહીં કરવામાં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે અમારે આગળ વધવાની ફરજ પડશે. ખુદ મોડાસા પાલિકાના ચીફ ઓફિસરે પણ પાણીની અછત હોવાની વાત સ્વીકારી છે. જો કે તેમણે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે અને સાથે જ ગામ લોકોને પણ પાણીની કરકસર કરવા માટે જણાવ્યું છે. આ વખતે પાણીની થોડીક અછત રહેવાની છે. નગરપાલિકા દ્વારા કોઈ પણ નાગરિકને પાણીની અસુવિધા ઊભી ના થાય એ માટેના તમામ પ્રયત્નો કરી અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. પરંતુ જો આપ પાણી થોડુંક કરકસરથી વાપરશો તો જે અત્યારે આ સંકટ છે પાણીનું એના માટે અમને થોડીક રાહત રહેશે. અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન મુખ્યત્વે માજુમ, મેશ્વો, વાત્રક, વૈડી અને લાખ એમ 6 જળાશય છે. ઉનાળો હાલ મધ્યમાં છે ને તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ છે. ખાસ કરીને જિલ્લાના માજુમ, મેશ્વો અને વાત્રક જળાશયમાંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ચોમાસું ખેંચાય તો જિલ્લામાં જળ સંકટ ઊભું થાય તેવી સ્થિતિ છે. અને ચોમાસામાં અનિયમિતતા થવાનું આગાહીઓ થઈ રહી છે ત્યારે સરકારશ્રીમાં અમારી ખાસ વિનંતી છે કે જે નર્મદાના પાઇપલાઇનમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જે અરવલ્લી જિલ્લાના ડેમોમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરેલ છે, તો નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે મેશ્વો, વૈડી, વાત્રક ડેમોમાં નાખવામાં આવે. માજમ જળાશયમાં હાલ દરવાજા રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. ડેમમાંથી પાણી ખાલી કરી દેવામાં આવતા હાલ ડેમમાં 5.25 MCM સ્ટોક જ પાણી છે, જે પણ વાપરી શકાય તેવું નથી. જ્યારે કે મેશ્વો જળાશયમાં 48% જથ્થો છે, વાત્રક જળાશયમાં 46% અને વૈડી જળાશયમાં 80% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે પૈકી મેશ્વો જળાશયમાંથી નદીમાં 30 ક્યુસેક પાણી વહન કરવામાં આવી રહ્યું છે. જો ચોમાસું લંબાય અને વરસાદ સમયસર ન પડે તો અરવલ્લીમાં આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. એટલે જ ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા સમયસર પધારજો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.
ચીઝ અને માયોનીઝ પર તવાઈ બોલાવી, પરંતુ